ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ આજે આપણે કલોલ ધોરણ બેમાં પાઠશાળ આમ પણ હોય તેમાં પુથી છે તેનો અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો અહીંયા ગીત આપેલ છે અને તેને લગતો અહીંયા ગીતના આધારે સાચું હોય તો ખરું અને ખોટું હોય ખોટું ચિત્ર હોય તો ખોટાની નિશાની કરો હવે જે ડોસો છે એની જે ડાળી છે એ કેવી છે અહીંયા અહીંયા દાળી આપેલી નથી જ્યારે અહીં જે ચિત્ર છે તેમાં દાળી આપેલ છે તો અહીંયા જે સાચું ચિત્ર છે તેની સામે આપણે ખરાની નિશાની કરીશું અને ખોટું ચિત્ર છે તેની બાજુમાં જે ચોરસ આપેલ છે ત્યાં ખોટાની નિશાની કરીશું ત્યાર પછી અહીંયા બીજું બે ચિત્ર આપેલ છે જેમાં એકમાં ચૂટલી આપેલ છે ડોસાની અને એકમાં ચૂટલી આપેલ નથી તો જ્યાં ચૂટલી આપેલ છે ત્યાં આપણે જે ખરું છે તેની ત્યાં એની બાજુમાં ખરું કરીશું ત્યાર પછી અહીં ચોટલી આપેલ નથી એટલે આપણે અહીંયા ખોટાની નિશાની કરીશું ત્યાર પછી અહીંયા આગળ ચિત્ર આપેલ છે તેમાં જે ડોસો છે એ ગધેડા પર બેઠેલ છે અને અહીંયા બીજું ચિત્ર જેમાં ઘોડા પર બેઠેલ છે તો સાચું ચિત્ર અહીંયા છે તો ત્યાં આપણે સાચું કરીશું એટલે ખરાની નિશાની કરીશું ને અહીંયા ખોટાની નિશાની કરીશું ત્યાર પછી અહીંયા આગળ ચિત્ર આપેલ છે જેમાં ડોસાના વાળ છે તેમાં કાસકો ખોસેલો છે અને બીજું ચિત્ર છે એમાં જે પક્ષીઓ છે તે બેસીને ગીતો ગાય છે તો આ ચિત્ર સાચું છે માટે આપણે અહીંયા ખરાની નિશાની કરીશું ને આગળનું જે ચિત્ર છે તે ખોટું છે એટલે ખોટાની નિશાની કરીશું ત્યાર પછી અહીંયા ગધેડો છે હવે જે અહીંયા ગધેડાની જે પૂછડી તે પૂંછડી છે તે લાંબી છે અને અહીંયા ગધેડાની પૂછડી છે તે ખોટી છે તો અહીંયા જે ગધેડાની પૂંછડી લાંબી છે ત્યાં આપણે ખરાની નિશાની કરીશું અને અહીંયા પાછળનું જે ચિત્ર છે ગધેડાનું એમાં ટૂંકી પૂંછડી છે ત્યાં આપણે ખોટાની નિશાની કરીશું ત્યાર પછી નીચે આપેલા પ્રશ્નના ઉત્તર લખો ડોસાની ડાળી કેટલા ફૂટની છે ડોસા ડોસાની ડાળી દોઢ ફૂટની છે ત્યાર પછી બીજું છે ડોસાની ચોટ્ટી કેટલા ફૂટની છે તો ડોસાની ચોટલી ચાર ફૂટની છે ત્યાર પછી ત્રીજું ડોસો સાની ઉપર બીઠો છે તો ડોસો ગધા ઉપર બેઠો છે ડોસાએ માથા પર શું મૂક્યો છે તો ડોસાઇએ માથા ઉપર પોટલી મૂકી છે ત્યાં પછી આગળ પાંચમો પ્રશ્ન ચોટલીના ઝૂલામાં કોણ ગીતો ગાય છે તો ચોટલીના ઝૂલામાં પંખી ગીતો ગાય છે ત્યાં પછી ગધાની પૂંછડી કેવી છે તો ગધાની પૂંછડી લાંબી લસ જેવી છે ત્યાં પછી આગળ જોઈશું ગીતને આધારે બોક્સમાંથી સાચો વિકલ્પ લખો તો અહીં તમારે હોમવર્કમાં લખવાનું છે ગધો જાય થસ ગધો થાય ફસ ફસ ચોટલી ઉડે ફર ફર દાળી ઉડે સરળ સર પૂછડી ધ્રુજે થરળ ઠસ તો આ પ્રમાણે તમારે લખવાનું છે ત્યાં પછી અહીં ચિત્ર આપેલ છે ચાલો હસવાનો અભિનય કરીએ મૂળું બગાડીને હસો ત્યાર પછી ચાળા પાડીને હસો ગાંડાની જેમ હસો અટ્ટહાસ્ય કરો કોઈ ગલી પછી કરે તેવું હસો તમારા પપ્પા કે મમ્મીની જેમ હસો તો અહીંયા આ રીતના તમારે હસવાનો અભિનય કરવાનો છે ત્યાર પછી આપણે અહીંયા ખાલી જગ્યા જોઈશું યોગ્ય શબ્દનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો સોમાભાઈ પાસે બે પડત હતા સોમાભાઈ ભાતું ખાઈને આરામ કરવા સૂતા સોમાભાઈ બાજરી જોઈને હરખાય ઘરના બીજા સભ્યો પણ ગોળિયાની ચિંતા કરતા હતા સૌની થાળીમાં રીવા બહેન એ રીટલો રોટલો મૂક્યો સોમાભાઈની દીકરીનું નામ સપના હતું ફરીથી એકવાર જોઈ લઈએ સોમાભાઈ પાસે બે બળદ હતા સોમાભાઈ ભાતું ખાઈને આરામ કરવા સોમાભાઈ કરતા હતા સોની થાળીમાં એ રૂટલો મૂક્યો સોમાભાઈની દીકરીનું નામ સપના હતું હવે અહીંયા નીચેના પ્રશ્નો નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો પ્રશ્નના જવાબ આપણે લખવાના છે પહેલો પ્રશ્ન છે સોમાભાઈ પાસેના બળદોના નામ શું હતા તો જવાબ છે સોમાભાઈ પાસેના બળદોના નામ કાઢ્યો અને ઘોર્યો હતા ત્યાર પછી બીજું સોમાભાઈએ જાગીને શું જોયું સોમાભાઈએ જાગીને જોયું તો બે બળદમાંથી એક બળદ ગાયબ એટલે ગાયબ એટલે કે ખોવાઈ ગયો હતો ત્યાર પછી આગળ જોઈએ કયા મહિનામાં બાજરી વાવવી પડે તો માર્ચ મહિનામાં બાજરી વાવવી પડે ત્યાં પછી ચોથું વાવણી કરતાં પહેલાં શું કરવું પડે વાવણી કરતાં પહેલાં ખેતર ખેડવું પડે ત્યાર પછી આગળનો પ્રશ્ન છે સોમાભાઈ ખેતર ખેડવા કોને લઈને ગયા તો જવાબ છે સોમાભાઈ ખેતર ખેડવા બંને બળદોને લઈને ગયા છઠ્ઠું છે સોમાભાઈ પાસેનો કયો બળદ ખોવાયો હતો જવાબ છે સોમાભાઈ પાસેનો બળદ ખોવાય ખોવાઈ ગયો હતો ત્યાર પછી સાતમું સોમાભાઈને શું વિચાર આવતા હતા તો સોમાભાઈને વિચાર આવતા હતા ક્યાંક મારો ગોળિયો નજરે ચડે ત્યાર પછી આઠમું છે રોટલા કેવા હતા તું રોટલા સરસ મજાના ગરમા ગરમ મોટા મોટા હતા નવમું સપનાને શું ભાવે સપનાને રૂટલાની કોપટી બહુ ફાવે દસમું છે સપનાએ ચીસ પાડીને શું કહ્યું સપનાએ ચીસ પાડીને કહ્યું બાપુ આપણો ગોરિયો આપણે પ્રશ્નના જવાબ ફરીથી એકવાર જોઈ લઈએ સોમાભાઈ પાસેના બળદોના નામ શું હતા તો જવાબ છે સોમાભાઈ પાસેના બળદોના નામ કાળીઓ અને ગોળીઓ હતા બીજો પ્રશ્ન છે સોમાભાઈએ જાગીને શું જોયું તો જવાબ છે સોમાભાઈએ જાગીને જોયું તો બે બળદમાંથી એક બળદ પછી ત્રીજો પ્રશ્ન જોઈશું કયા મહિનામાં બાજરી વાવવી પડે તો માર્ચ મહિનામાં બાજરી વાવવી પડે ચોથો પ્રશ્ન છે વાવણી કરતાં પહેલાં શું કરવું પડે તો વાવણી કરતાં પહેલાં ખેતર ખેડવા પડે ત્યાર પછી પાંચમો પ્રશ્ન છે સોમાભાઈ ખેતર ખેડવા કોને લઈને ગયા જવાબ સોમાભાઈ ખેતર ખેડવા બંને બળદોને લઈને ગયા છઠ્ઠો પ્રશ્ન સોમાભાઈ પાસેનો કયો બળદ ખોવાયો હતો સોમાભાઈ પાસેનો ગોળિયો બળદ ખોવાઈ ગયો હતો સાતમો પ્રશ્ન છે સોમાભાઈને શું વિચાર આવતા હતા જવાબ સોમાભાઈને વિચાર આવતા હતા કે ક્યાંક મારો ગુલ્લો નજરે ચડે આઠમો પ્રશ્ન રોટલા કેવા હતા તો રોટલા સરસ મજાના ગરમ ગરમ મોટા મોટા હતા ત્યાર પછી નવમું સપનાને શું ભાવે સપનાને રોટલાની કોપટી બહુ ફાવે ત્યાર પછી દસમું સપનાએ ચીસ પાડીને શું કહ્યું સપનાએ ચીસ પાડીને કહ્યું બાપુ આપણો ગોળિયો હવે આગળ આપણે જોઈશું નીચેના વાક્યો સાચા હોય તો ખરાની અને ખોટા હોય તો ખોટાની નિશાની કરો પહેલું છે ફાળિયો બળદ ખોવાયો હતો તો શું આવશે ખોટું કયો બળદ ખોવાયો હતો ગોળિયો બીજું છે સૌની થાળીમાં રીવા બહેને રોટલો મૂક્યો તો આવશે સાચું ત્યાર પછી ત્રીજું ત્રીજું છે સુમાભાઈની દીકરીનું નામ મેઘના હતું તો આવશે ખોટું શું હતું સપના ત્યાર પછી ચોથું છે સપનાની શીરો બહુ ભાવે તો આવશે ખોટું શું ભાવે એને કોપટી ત્યાર પછી પાંચમું કોપટી નીચે કોર્યું નિરાંતે બેઠો બેઠો વાગોડતો હતો તો શું આવશે

અહીં વાર્તાના ક્રમમાં વાક્યો ગોઠવી ફરીથી લખો અહીં આડા અવડા વાક્યો છે તો આપણે સાચા ક્રમમાં લખવાના છે તો અહીંયા આપણે સાચા ક્રમમાં લખીશું બાજરી વાવવાનો સમય થયો પછી સોમાભાઈએ અડધું ખેતર ખેડ્યું સોમાભાઈ ખાઈને સૂતા પછી બે બળદમાંથી ગોળ્યો કાયપ ગોળ્યો ક્યાંય ન ચડ્યો બાજરીના દાણા છૂટા પાડ્યા બાજરીનો રોટલો તૈયાર થયો ત્યાં પછી કોરિયો રોટલામાં બેઠો હતો આ પ્રમાણે વાક્યો યોગ્ય લખવાના છે હવે અહીંયા આપણને ભીમકુમારના કામોને યોગ્ય રીતે જોડો અહીંયા ભીમકુમારના કામો આપેલા છે અને અહીંયા ભીમકુમાર આપેલ છે તો અહીં પહેલું છે ભીમકુમાર સુરત દાદાને જળ ચડાવે છે તો અહીંયા સુરતદાદાને જળ ચડાવે છે તેની જોડીશું ત્યાં પછી ભીમકુમાર ટ્રક ચલાવે છે તો અહીંયા ટ્રક ચલાવે છે ત્યાં છોડીશું ત્યાં પછી ભીમકુમાર લાડુ ખાય છે તો અહીંયા તેની સાથે જોડીશું ત્યાં પછી ભીમકુમાર હાથીને નદી પાર કરાવે છે તો અહીંયા તેની સાથે જોડીશું ત્યાં પછી ભીમકુમાર ગદા ફેરવે છે તો અહીંયા આ ચિત્ર સાથે જોડીશું તો આ પ્રમાણે તેમના કામોને જોડીશું ત્યાર પછી અહીંયા આપણને સાચું હોય તો અહીંયા લીલું અને ગપું હોય તો ભૂરા કલર કરો પછી સાચું હોય તેને ગપ્પુ બનાવી બનાવો અને ગપ્પું હોય તેને સાચું બનાવો અહીંયા આપણે લખવાનું છે ઉડતા બગલો થાકી ગયો પોતાની પાક પર સૂઈ ગયો હવે આ કેવું છે ગપ્પું છે ઉડતા બગલો થાકી ગયો અને પોતાના માળામાં સૂઈ ગયો ગપ્પાને સાચું બનાવીને અહીંયા લખ્યું છે તો એ પ્રમાણે અહીંયા આપણે લખવાનું છે કીડીના પગ નીચે હાથી દબાઈ ગયો અહીંયા આવશે હાથીના પગ નીચે કીડી દબાઈ કઈ પછી ત્રીજું આકાશમાંથી ચોકલેટનો વરસાદ વરસ્યો તો આકાશમાંથી પાણીનો વરસાદ વરસ્યો પછી ચોથું મારું વજન હાથીના વજન જેટલું છે તો હાથીનું વજન મારા વજન કરતાં વધારે છે કૂતરો લાકડાનો ટુકડો ખાય છે તો અહીંયા આવશે કૂતરો રૂટલાનો ટુકડો ખાય છે મેં આજે દૂધ સાથે નાસ્તો કર્યો અહીંયા આવશે મેં આજે પાણી સાથે નાસ્તો કર્યો ત્યાં પછી મેં આંબલી પરથી કેરી ખાધી તો મેં આંબા પરથી કેરી

કારેલું કડવું હોય છે તો અહીંયા આવશે કારેલું મીઠું હોય છે